નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પુસ્તક યુટ્યુબ ચેનલમાં. જો મિત્રો વરસાદને લઈને વાત કરીએ તો હાલમાં સમગ્ર જગ્યાએ વરસાદી માહોલ યથાવત છે. મિત્રો મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે, ત્યારે મિત્રો હવનભાગે રાજ્યમાં 3 દિવસ માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. મિત્રો વિડીયોને આગળ વધારીએ તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવો હોય તો નીચે લાલ કલરના સબસ્ક્રાઈબનું બટન દેખાય છે તેને અડીને બાજુમાં પેલી ઘંટડીને સ્પ્રેચ કરી લેજો, જેથી મિત્રો તમને વરસાદને લઈને પળે પળની અપડેટો અમારા ચેનલ થકી મળતી રહેશે. મિત્રો હવન વિભાગ અનુસાર વેલમાર્ક લો પ્રેશરની સાથે વરસાદી ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ રૂપે તેની અસર થશે. નોંધનીય છે કે આગામી સમયમાં વરસાદનું જોર યથાવત રહેશે, જેને કારણે મિત્રો નવરાત્રિમાં પણ વરસાદી પડશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 17 તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. જે મુજબ મિત્રો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ મધ્યમથી ભારે વરસાદ રહેશે, જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્રે મિત્રો ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી રાજ્યમાં વરસાદની સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ મિત્રો 3 દિવસ બાદ પણ વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂત મિત્રો આપના વિસ્તારમાં હાલ અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવીજો. આભાર.